અંબાજીમાં આવેલા જગજનની માં અંબાના મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં વર્ષોથી ચાલતા મોહનથાળના પ્રસાદને મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ કરી દેવાનો નિર્ણય લેવાતા ભક્તોમાં રોષ છે। છેલ્લા ઘણા દિવસથી માઈ ભક્તો દ્વારા મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરાઈ છે। એવામાં હવે દાતાઓએ આગળ આવીને મોહનથાળનો પ્રસાદ બનાવી ભક્તોને નિઃશુલ્ક વેચવાનો નિર્ણય લીધો છે। બીજી તરફ મંદિરમાં ચિક્કીનો પ્રસાદ ખૂટી જતા ભક્તોએ હોબાળો મચાવ્યો હતો। છેલ્લા 6 દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે। હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપવા છતાં પણ મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરાતા હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આ મામલે ધરણા કરવામાં આવશે। બીજી તરફ દાતાઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવી ભક્તોને નિઃશુલ્ક વેચવાનો નિર્ણય કરાયો છે। અંબાજી મંદિરમાં ધૂળેટીના દિવસે ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા। અંબાજી મંદિરમાં વિવિધ દાતાઓ દ્વારા રોજના 200 કિલો મોહનથાળ મંદિર બહાર બનાવીને બપોરે માતાજીને રાજભોગમાં આ પ્રસાદ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ દર્શન કરવા આવતા તમામ ભક્તોને વિના મૂલ્યે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ તમામ ભક્તોએ જણાવ્યું કે અમારી પાસે અત્યારે 10 દિવસ સુધીનું બુકિંગ થઈ ગયું છે અને અમે રોજના 200 કિલો મોહનથાળ બનાવી અંબાજી માતાજીના મંદિરના ગર્ભગૃહમાં માતાજીને ધરાવીને અમે મંદિરમાં દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વિના મૂલ્યે મોહનથાળની પ્રસાદી આપવાના છીએ। અંબાજી મંદિરમાં રાજકોટથી આવેલા વિવિધ ભક્તોએ સુખડીનો પ્રસાદ બનાવીને લાવ્યા હતા અને માતાજીને ધરાવ્યા બાદ આ સુખડીનો પ્રસાદ પણ અંબાજીના ભક્તો તરફથી એવી લાગણી આવી કે માતાજી અંબાજી મોહનથાળના પ્રસાદથી વંચિત ન રહે, માતાજીના ભક્તો વંચિત ન રહે, એનો થાળ નિયમિત ધરાવવો જોઈએ અને જે પાત્રા સદનમાં અથવા દેવી ભાગવતના 8મા સ્કંદના 24મા અધ્યાયમાં જેનું વર્ણન છે મોહનથાળનું પ્રસાદનું વિતરણ અહીંયા થવું જોઈએ એ લાગણીને માન આપીને અલગ અલગ જગ્યાએથી લોકોના ફોન આવ્યા અને દાતાઓએ કીધું કે આજનો પ્રસાદ મારા તરફથી, કાલનો મારા તરફથી, આજે 200 કિલો મોહનથાળનો પ્રસાદ બનીને અહીંયા માતાજીને ધરાવવામાં આવ્યો છે અને સરકારની સામે ભક્તોએ પોતાની રીતે સ્વતંત્ર રીતે જો સરકારને અથવા તો ટ્રસ્ટને માત્ર ચીકીના પૈસા જ ભેગા કરવા હોય તો એની સામે મોહનથાળના પ્રસાદનું નિઃશુલ્ક વિતરણ એક પણ પૈસો લીધા વગર માતાજીના પ્રસાદના ભક્તો સુધી પહોંચાડવાના આ ભગીરથ પ્રયત્નમાં સર્વ સમાજના લોકોએ પોતાનું દાન આપ્યું છે। બ્રહ્મ સમાજ આજથી શરૂઆત કર્યો છે। આગળના 10 દિવસ સુધીના પ્રસાદના દાતાઓ નક્કી થઈ ચૂક્યા છે। છેલ્લા 6 દિવસથી જે માનો મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો દેવસ્થાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે એ ખૂબ જ હિન્દુ ધર્મના તમામ ધર્મપ્રેમી જનતાને ભારતભરના ભક્તોને ઠેસ પહોંચી છે। હજુ સુધી વહીવટદાર હોય કે કલેક્ટરશ્રી આ બાબતે શું કરવાના છે એની માહિતી કે અમને મુલાકાત પણ આપતા નથી, એટલા માટે અંબાજી ગામના ભક્તો અને ગુજરાતભરમાંથી આવતા દેશભરમાંથી આવતા ભક્તોની લાગણીને માન આપી આજે બનાસકાંઠા બ્રહ્મ સમાજે શરૂઆત કરી છે કે અંબાજી દેવસ્થાનમાં આ પ્રસાદનું નિઃશુલ્ક વિતરણ મોહનથાળનું કરવામાં આવશે અને દેવસ્થાન ટ્રસ્ટને માતાજી સદબુદ્ધિ આપે અને સત્વરે આ પ્રસાદ ચાલુ કરી દેવામાં આવે। અમે પ્રસાદ તો જરૂર વહેંચીશું પરંતુ જ્યાં સુધી આ દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળનો પ્રસાદ વિતરણ કરવાનો નિર્ણય નહીં લે ત્યાં સુધી અચરજ ભર્યા કાર્યક્રમો આપી અને સરકારને અમે ઝુકાવીશું અને આ કાર્યક્રમમાં સરકારને અમને સહયોગ આપવો પડશે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ પૈસા લઈને ભક્તોને પ્રસાદ આપતો હતો પરંતુ માઈ ભક્તોના દાન થકી બનેલો આ મોહનથાળનો પ્રસાદ મા અંબાના ચાચર ચોકના અંદર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। આવતા 10 દિવસ સુધીના દાતાઓનું બુકિંગ થઈ ચૂકેલું છે, એ પછી પણ જેટલી પણ જરૂર પડશે એટલી દાતાઓ તૈયારી છે। જ્યાં સુધી દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં કરે ત્યાં સુધી માઈ ભક્તોના આશીર્વાદથી આ સેવા શરૂ રાખવામાં આવશે। જય અંબે। અંબાજી મંદિરમાં 3 માર્ચ બપોર બાદ મોહનથાળનો પ્રસાદ એકાએક ટ્રસ્ટ તરફથી બંધ કરાયો, તેને લઈને તમામ ભક્તોની લાગણીને ભારે ઠેસ પહોંચી છે। ત્યારબાદ ગુજરાતના વિવિધ ગામ સુધી લોકોનો રોષ જોવા મળ્યો હતો અને અંબાજી મંદિરમાં પણ વિવિધ ભક્તો ગુસ્સે થયા હતા। તેમની મુખ્ય માંગ છે કે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તાત્કાલિક ધોરણે મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવામાં આવે। અંબાજીથી શક્તિસિંહ રાજપૂતનો અહેવાલ, ગુજરાત તક।